કે અહીંયા જે જવાબ આવે છે જવાબ આ યામ પદ્ધતિ પર આધારિત છે બિલકુલ નહીં યામ પદ્ધતિ તો આપણે સવાલને ઈઝી બનાવવા માટે ખુદ લીધેલી વસ્તુ છે એનાથી કે બળને ફરક ન પડે તમે ઝીરો અહીંયા માનશો કે એક્સ અક્ષ આને માનો વાય અક્ષ આને માનો આ યામ પદ્ધતિ આમ ત્રાસી લેશો યામ પદ્ધતિ કઈ રીતની સિલેક્ટ કરીએ કે જેનાથી ગણતરી ઈઝી થાય બસ આ જ અહીંયા સૌથી મોટી ચેલેન્જ છે ચલો તો પણ આપણે સમજીએ આ શું છે એફ પોઈન્ટ ટુ ક્યુ ટુ વડે q1 પર લાગતું બળ આના નોટેશન યાદ રાખવાને બહુ જરૂરી છે કારણ કે મોટા મોટા કમ્પ્યુટર્સ જે હોય છે કમ્પ્યુટર્સ પ્રોગ્રામિંગ આવી મેથોડોલોજી ડેવલપ થાય કે જેમાં ગણતરી ભલે ગમે એટલી કેલ્ક્યુલેટેડ હોય ગણતરી જે છે ગમે એટલી કોમ્પ્લીકેટેડ હોય પણ આન્સર એની અંદર ફાઇનલી કોમન કોન્સેપ્ટ થી આવવો જોઈએ એકનો નું એક કોન્સેપ્ટ ભલે વારંવાર યુઝ થતો હોય કમ્પ્યુટર માં માણસ ફરક શું છે માણસ વિચારી ઘણું બધું શકે છે પણ એને ગણતરીમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થાય કમ્પ્યુટર ગણતરીમાં ક્યારેય ભૂલ ન થાય પણ કમ્પ્યુટર વિચારી બહુ ઓછું શકે તમે જેટલું શીખવાડો ને એટલું શીખશે તો એટલા માટે આવી મેથડ સૌથી ઇઝી પડે મોટી મોટી બિલ્ડિંગ્સના જે કેલ્ક્યુલેશન્સ થતા હોય છે ફોર્સ ગણવું છે સ્ટ્રેસ ગણવો છે આ તે બધાના કમ્પ્યુટરની અંદર ક્યાંક ને ક્યાંક બેઝિકમાં આવી કેલ્ક્યુલેશન જ સેટ કરેલી હોય એટલે જે પ્રોગ્રામિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારે છે એવા એન્જિનિયરો માટે આ ટાઈપની મેથડો ડિસ્કવર કરવીને બહુ જરૂરી છે આવી મેથડ આપણને કંટાળો આવે કે શું આ રીતે ગણવાનું કે માઇન્ડ ચલાવવાનું નહીં બસ ખાલી ગણે રાખવાનું ગણે રાખવાનું પણ કમ્પ્યુટર કે કેલ્ક્યુલેટરના આની અંદર બહુ મજા આવે તો એટલા માટે આના નોટેશન્સ જે હોય ને એ પ્રોપર યાદ રાખવા પડે એફ વન ટુ શું છે ક્યુ ટુ વડે ક્યુ વન પર લાગતું બળ એફ વન ટુ વન પર ટુ ના લીધે લાગતું બળ આમ લાગશે ને અપાકર હશે તો એ જ રીતે આ શું છે એફ ટુ વન ટુ પર વન ના લીધે લાગતું બળ

R2 वन छे ने, ने केवल R2- R1 अरे R2- R1 ने केवल अंतिम स्थान-प्रारंभिक स्थान अंतिम स्थान-प्रारंभिक स्थान आने केवल स्थानांतर मतलब के आज छे ने इच्छा स्थानांतर सदिश अबे आ स्थानांतर सदिश ने हेड क्या हो ने टेल क्या हुई R2 वन छे तो टू तरफ हेड हुई वन तरफ टेल हुई बराबर परफेक्ट याद हो जो કે ટુ તરફ હેડ હોય વન તરફ ટેલ હોય કારણ કે આર ટુ વન આર ટુ માઇનસ આર વન થાય અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન થાય મતલબ વન થી ટુ સુધીનું સ્થાનાંતર એને દર્શાવતો આ સદિશ છે આની આપણને વારંવારમાં જરૂરિયાત થશે તો આ રીતે આપણો આખો આ ડેટા છે હવે જુઓ આની અંદરથી બળનું ઇક્વેશન કેમ બનશે આપણે આ એફ વન ટુ બળ શોધવું છે એફ વન ટુ શોધવું છે કે એફ ટુ વન આપણે એફ ટુ વન શોધીએ એફ ટુ વન કેલ્ક્યુલેટ કરવામાં ઇઝી એ પડશે કે શું છે ઓલરેડી આપણી પાસે એ ડાયરેક્શન છે એટલા માટે તો આપણે F21 શોધીએ પહેલા આપણે મૂલ્ય લખીએ સદિશ લખવું એટલે શું મૂલ્ય પણ લખવાનું દિશા પણ લખવાની આપણે અત્યાર સુધી કેમ ગણતા હતા મૂલ્ય જાતે દિશા જાતે બંને સેપરેટ રાખવાના મૂલ્યમાં દિશા મિક્સ ન કરવાની દિશાને મૂલ્યમાં મિક્સ ન કરવાનું પણ આની અંદર બધું મિક્સ અપમાં જ ચાલે આપણને એમાં મજા ન આવે પણ કમ્પ્યુટર કેલ્ક્યુલેટરને બહુ મજા આવે તો F21 F21 એટલે પહેલા આપણે મૂલ્ય લખીએ પછી આપણે દિશા લખીએ

આ કેબને આપણે શું લખીએ મૂલ્યના છેદમાં દિશાના છેદમાં મૂલ્ય એકમ સદિશ હંમેશા શું હોય એકમ સદિશ એટલે કે જે એકમ સદિશ છે એની દિશા એની સાથેનો આખો સદિશ અને છેદમાં એનું મૂલ્ય આને કહેવાય એકમ સદિશ તો આ તો બંને એક જ વસ્તુ છે તો આપણું ફાઇનલી ઇક્વેશન આવું બનશે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર ટુ વનનો ક્યુબ સદિશ આર ટુ વન મોટા ભાગે વિદ્યાર્થીઓ આ ફોર્મ્યુલાને યાદ રાખતા હોય છે કારણ કે સદિશની અંદર ઉપરના ફોર્મ્યુલા કરતા આ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે પેલામાં આપણો અદિશવાળી મેથડમાં આર સ્ક્વેર આવતો હતો અહીંયા આર નો ક્યુબ આવે છે બરાબર તો આ મેથડને યાદ રાખવી એ વધારે ઈઝી છે સદિશની અંદર બેઠું જ આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું બરાબર ક્વેશ્ચન કઈ રીતે ગણવાના તો હમણાં આપણે જોવાના છીએ આ ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલાની મદદથી ઘણી બુકમાં આવું લખ્યું હોય કે f21 f12 અને આ નિયમને ઘણી વખત તો 30 30 40 40 મિનિટ સુધી શિક્ષકો ભણાવતા હોય છે આ કોઈ ક્રાંતિકારી વાત નથી આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે કે ભાઈ પેલું બળ લાગે એના કરતાં ઉલટી દિશામાં લાગે કારણ કે તમે અહીંયા f12 કરશો તો અહીંયા r12 થઈ જશે આ તો એનું જ રહેશે ને આ તો મૂલ્ય છે એને દિશા સાથે શું મતલબ આ દિશા છે તો એ r12 થઈ જશે તો r2 અને r12 કરતાં વિરુદ્ધ દિશામાં હોય એટલે વચ્ચે માઈનસ આવશે ઓકે

પર બળ બાદ બાકી જશે આર એ બી બરાબર વન માઇનસ ફોર તો માઇનસ થ્રી ઝીરો માઇનસ ફોર તો માઇનસ ફોર ટુ માઇનસ ટુ તો ઝીરો આપણો આર એ હવે આર એ આવો આવ્યો તો આ આર શું આવશે આર આવશે થ્રી ફોર ઝીરો ખાલી માઇનસ જ તો લગાવવાનો ને કેમ કે આના કરતા ઉલટી દિશામાં હોય આ બંનેમાંથી તમે કોઈપણનું મૂલ્ય કેલ્ક્યુલેટ કરો આર એ નું કરો કે આર નું કરો મૂલ્ય શું આવશે થ્રી સ્કવેર પ્લસ ફોર સ્કવેર મતલબ કે પાંચ એકમ કયા એકમમાં બધું આપેલું છે મીટરમાં પાંચ મીટર આ બંને વચ્ચેનું અંતર છે

ક્યુબ આવશે અહીંયા યાદ રાખજો ક્યુબ આવશે અને પછી અહીંયા દિશા આવશે આર એ બી આમાં બધો ડેટા રાખી દઈએ નવ ગુણ્યા દસ ની નવ ખાત ક્યુ વન ક્યુ ટુ ક્યુ કેટલો છે સો કુલમ અને અહીંયા સો ગુણ્યા બસો તો એ થઈ જશે વીસ હજાર વીસ હજાર તો એ બે ગુણ્યા દસ ની માઇનસ ચાર ખાત એના સિવાયનો માઇક્રો મતલબ દસ ની માઇનસ છે ને દસ ની માઇનસ છ તો એ થઈ જશે દસ ની માઇનસ બાર ખાત આવી ગણતરી તો અમુક તમને ડાયરેક્ટ આવડશે

અઢાર ગુણ્યા ચાર કરશો ભાગ્ય એકસો પચીસ કરશો માઇનસ ફોર આવશે અઢારના છેદમાં એકસો પચીસ દસ ની માઇનસ સાત અહીંયા ખાલી થ્રી ફોર ને ઝીરો થઈ જશે તો આવી વસ્તુ મોટા ભાગે એનસીઆરટી ની અંદર પૂછતા હોય છે તમે જી રીતના પ્રીવિયસ ઇયર ના ક્વેશ્ચન જોશો

આ બધાના યામ લખશું ને એમાં મેક્સિમમ યામમાં ઝીરો ઝીરો આવતું હશે એના લીધે આપણે અહીંયા ઉગમ બિંદુ ધારી લીધું જો ઉગમ બિંદુ અહીંયા હોય તો આ ક્યુ ના યામ શું થશે એ ક્યુ એ આમ છે ને એ આમ છે આને તમે એક્સ અક્ષ ધારી લ્યો અને વાય અક્ષ ધારી લ્યો અને આને તમે ઝેડ અક્ષ ધારી લ્યો તો એક્સ આમ છે તો એક્સ પર કેટલું અંતર કપાયેલું છે એ વાય પર કેટલું કપાયેલું છે એ અને ઝેડ પર તો છેદ ને ઝીરો પર જ છે તો યામ આવશે એ એ ઝીરો

જો ફાઈવ પર વન ના લીધે ફોર્સ આપણે કેલ્ક્યુલેટ કરીએ આપણને એક વસ્તુ ખબર છે કે આ આ અંતર આર હશે ને આર અંતર ચારે ચાર ના સરખા સરખા છે ચારે ચાર ના આર અંતર સરખા છે તો કોઈ પણ એક નું આપણે ગણી લઈએ ને તો પણ ચાલે આ આર અંતર મતલબ આમાંથી આને માઇનસ કરો તો ઝીરો માંથી એ જાય તો માઇનસ એ તો માઇનસ એ નો સ્ક્વેર આ ઝીરો માંથી આ એ જાય તો માઇનસ એ તો આ એ નો સ્ક્વેર આ ટુ એ તો ફોર એ નો સ્ક્વેર તો આ અંતર કેટલું આવશે રૂટ સિક્સ એ આવશે

સિક્સ એ સ્કવેર આ તો સેમ ટુ સેમ જ આવશે મતલબ આપણે સદીશ કયો જોઈએ છે આર ફાઈવ ટુ આર ફાઈવ ટુ આ સદીશ જોઈએ છે ઝીરો માઇનસ એ તો માઇનસ એ અને ટુ એ આ રીતે આવશે સેમ સેમ ટુ છે તો એ શું આવશે તો અંતર તો બધું ફિક્સ જ છે મૂલ્ય તો બધું ફિક્સ જ છે સોરી અહીંયા ક્યુબ આવશે ને સદીશ ગણીએ છીએ આપણે સદીશ યાદ કરો યાદ કરો તો રૂટ સિક્સ એ અને એનો અહીંયા ક્યુબ આવશે બરાબર સદીશ ગણીએ છીએ ક્યુબ આવશે ને ચલો આર ફાઈવ માઇનસ આર થ્રી ઝીરો માઇનસ માઇનસ એ તો ક્યુબ શું આવશે ઝીરો માઇનસ એ તો માઇનસ એ માઇનસ ઝીરો તો એ ટુ એ ચલો બધા આપણને મળી ગયા ચારે ચારનો સરવાળો કરવાનો છે જો આપણને આમાં મજા ન આવે બધું બોરિંગ લાગે પણ કમ્પ્યુટર એમાં બહુ મજા આવે કેમ કે એને તો શું છે યાદ કંઈ નહીં રાખવાનું ને એક કન્સેપ્ટ તમે કમ્પ્યુટર ને પ્રોગ્રામિંગ થી શીખવાડી દીધો પછી તમે આ તો પાંચ રાખ્યા છે આ પાંચ ના બદલે પાંચ હજાર રાખો તો શું થશે વાર વધારે લાગશે બાકી કમ્પ્યુટર તમને પરફેક્ટ આન્સર આપી દેશે એટલા માટે જે પ્રોગ્રામિંગ કરવાવાળા લોકો હોય ને એ આવી મેથડો વધારે ડેવલપ કરે એટલે જ ગવર્નમેન્ટ તમને આ બધી મેથડો ભણાવે છે ચલો આપણે ટોટલ F5 શોધવો છે મતલબ આ 4 એ 4 નો સરવાળો કેટલું કોમન નીકળી જશે a q² अपॉन सिक्स रूट सिक्स ए क्यूब रूट सिक्स नो क्यूब एट रूट सिक्स नो स्क्वेर कर सो तो सिक्स तो एक रूट सिक्स बचे तो सिक्स रूट सिक्स ए क्यूब अंदर शू आ माइनस ए ए ए माइनस ए जीरो चार चार नो सरवाड़ो करो तो माइनस ए माइनस ए ए ए तो जीरो टू ए टू ए टू ए टू આઠ અને છ એનો ભાગ તો આ થ્રી ડાયમેન્શનલ આકૃતિ કેલ્ક્યુલેટ કરવા જાવ ચાર હજાર ફોર્સ ડ્રો કરો એ બધું કરવા જાશો તો બહુ કોમ્પ્લિકેટેડ થાય એના કરતા સવાલ જોઈને ડાયરેક ડાયરેક્ટ સદીશ રીતે ગણવા મળશો તો ફટાફટ તમારો આન્સર આવી જશે ઓકે

અને q પર રહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ ગણવું છે આ સળિયા પરના વિતરિત વિદ્યુત ભાર આના પર લાગતું બળ ગણવું છે આમાં ઘણા શું કરે આ સળિયાનો બધો વિદ્યુત ભાર એના દ્રવ્યમાન કેન્દ્ર પર છે એવું માની લેશે પછી આ a l/2 અંતર લેશે અને સૂત્ર લગાવી દેશે તો કુલંબનો નિયમ દ્રવ્યમાન કેન્દ્રથી સોલ્વ ન થાય તમે અહીં એક દ્રવ્યમાન કેન્દ્ર માની લીધું બધું દળ એના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે તો અહીં દળની વાત નથી થતી વિદ્યુત ભારની વાત થાય છે જ્યારે પણ આ ટાઈપની કોઈ સિચ્યુએશન છે ત્યારે કંપલસરી તમારે આ સવાલને ઇન્ટિગ્રેશનથી ગણવો પડે હવે ઇન્ટિગ્રેશન કરવાની સિસ્ટમ શું ઇન્ટિગ્રેશન કરવા માટે આપણને કુલંબનું નિયમનું સૂત્ર કોના માટે આવડે છે બિંદુવત વિદ્યુત ભાર માટે તો એના માટે આપણે બિંદુવત વિદ્યુત ભાર શોધવો પડે તો ખરેખર આપણે એમ કહીએ છીએ કે આના પર આ બધો વિદ્યુત ભાર ફેલાયેલો છે તો એ બધો વિદ્યુત ભાર આમ બિંદુ બિંદુ ગોઠવાયેલા હશે ને બધા બિંદુવત વિદ્યુત પાર ને આપણે લાઇનમાં ગોઠવી દઈએ તો જે બને છે એને આપણે કહીએ રેખીય વિદ્યુત પાર રેખા છે તો એવો જ અહીંયા નાનો એક બિંદુવત છે છે કેટલી લંબાઈમાં લંબાઈમાં જેટલી આ આપણે ક્યાંથી માનો છે તો આપણે એક્સ છે ને એને અહીંથી માનીએ છીએ તમે અહીંથી પણ માની શકો અથવા તો અહીંયાથી લઈ લઈએ આપણે તો શું છે આપણને સૂત્ર મૂકવામાં ઈઝી રહેશે તમે અહીંથી માનો તો પણ એ જવાબ આવશે ત્યાંથી માનશો તો પણ એ જ જવાબ આવશે આપણે એક્સ અંતર છે કંઈથી લીધું છે તો આપણે સળિયાને તોડવાની મેથડ શું ઇન્ટિગ્રેશન કરતી વખતે એક્સ પર જઈને ડીએક્સ જાડાઈનો એક નાનો અંતો ટુકડો લેવાનો તો આપણે પહેલાં તો એ ગણવું છે કે આ ડીએક્સનું જે આપણે નાનો અંતો ટુકડો લીધો છે એ ટુકડા પર કુલ કેટલો વિદ્યુતભર હશે તો જુઓ રેખીય વિદ્યુતભાર ઘનતાનો આપણે ઉપયોગ કરીએ રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા કહેવાય લેમડા બરાબર શું આખા

ઘનતા તો મોટા વસ્તુની પણ એટલી હોય જેટલી નાની વસ્તુની હોય સમુદ્રની જેટલી ઘનતા હોય એટલી જ ઘનતા પાણીમાં લોટામાં તમે પાણી ભરો છો એની ઘનતા પણ એટલી જ હોય તો ઘનતાને સાઈઝથી ફરક ન પડે તો લેમડા પેલા આપણે મોટી સાઈઝ માટે લખ્યું ક્યુ ના છેદમાં એલ અને બીજું આપણે નાના ટુકડા માટે લખીએ છીએ ડી ક્યુ ના છેદમાં ડી તો અહીંયા ડી કેટલો થયો ક્યુ બાય એલ ઇન્ટુ ડી એક્સ બરાબર તો આ આપણો ડી ક્યુ આવી ગયો હવે આ ડી અને પેલો ક્યુ આ બે વચ્ચે બળ કેટલું લાગે છે તો એ પણ નાનું અંતુ જ બળ હશે તો ડીએફ એ ડીએફ બળ લખીએ તો કે ક્યુ ડી ક્યુ ખરેખર અહીંયા આપણે સ્મોલ ક્યુ લખવો પડશે ને કેમ કે આ રિંગ ઉપર જે વિદ્યુત ભાર છે એ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે ચલો બરાબર છે તો કે ક્યુ આ નાનું અંતુ ડી ક્યુ અને બંને વચ્ચેનું અંતર તો એક્સ આ થયું આપણું બળ એને આપણે બરાબર લખી દઈએ તો કે કેટલો છે અને આટલું આટલું બળ આના પર કઈ દિશામાં અપાકર્ષી હવે ધારો કે તમે આ પહેલો ટુકડો લીધો તો એના પર પણ આમ અપાકર્ષી લાગે આ બીજો ટુકડો લીધો એના પર અપાકર્ષી બધા છે તો એક જ દિશામાં ને કેમ કે સંકલન એક સરવાળો છે સંકલન છે એને ખબર ન પડે કે આ સદીશ રાશિ છે કે અદિશ રાશિ છે આપણે કોઈ પણ સંજોગોમાં આને અધિશ જેવી બનાવવી પડે સંકલન તો ખાલી આપણે સરવાળો કરી આપે તો આપણને એ દેખાઈ ગયો ટુકડા છે ને બધા ટુકડા પર બળ કઈ દિશામાં લાગે છે તો એક જ દિશામાં લાગે છે એમ એક જ દિશામાં લાગે છે તો પછી તમે સદી સરવાળો કરો કે અદિશ સરવાળો કરો બંને એક જ વસ્તુ છે તો હવે આપણે કુલ એફ બળ શોધવું છે તો આપણે જેટલા પણ ટુકડા ઉપર લાગતું બળ હતું ને બધા ટુકડામાં બળનું સંકલન કરી લઈએ

તો એફ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન એ થી એ પ્લસ છે ને વન અપોન એક્સક્વેર નું સંકલન કરવાનું છે જો મેથ વિદ્યાર્થીઓને કદાચ ડાયરેક્ટ સંકલન આવડતું હશે પણ નીટના વિદ્યાર્થીઓને ડાયરેક્ટ સંકલન ન આવડતું હોય

બરાબર આ થયા ઇન્ટિગ્રેશન ટાઈપના સવાલો આ સવાલોને તમે પેલો પોઈન્ટ ચાર્જ માની લેશો અને પછી દ્રવ્યમાન કેન્દ્ર પર રાખી દેશો આવી એક પણ મેથડથી ન કરી શકો જ્યારે પણ આવો સળિયો આપેલો છે ત્યારે તમારે આ મેથડથી ગણવું પડે ધારો કે તમને એમ લાગે કે આમાં અઘરું પૂછવું છે બહુ અઘરું પૂછવું છે તો અઘરું શું કરી કરીને કરી શકે અઘરું આમાં એ જ કરી શકે કે આ એલ લંબાઈનો સળિયો છે એમાં જે ઘનતા આચળ છે વિદ્યુત એના બદલે તમને એમ કે ઘનતા પણ બદલાય છે ઘનતા કદાચ બદલાતી હોય તમને ટૂંકમાં આજે લેમડા છે ને લેમડાનું ફંક્શન કંઈક આપી દેશે લેમડા બરાબર લેમડા શીરો એક્સ છે તો પણ ગણતરી તો આની આ જ કરવાની છે ને ખાલી ઇન્ટિગ્રેશન અઘરું થઈ જશે બાકી આની આ જ વસ્તુ આની અંદર ગણવાની હોય છે અવકાશમાં રાખતા બંને તો આ બે વિદ્યુત ભાર આ બંને વિદ્યુત ભારને આમ તો આની આકૃતિ આપણી પાસે ઓલરેડી એનિમેટેડ થયેલી છે તો આપણે એનો જ પ્રોપર યુઝ કરીએ સોરી આમાં ફાઇલમાં ભૂલથી નથી આવેલી કઈ નહીં ચાલો આપણી પાસે બે વિદ્યુત ભારો છે ક્યુ અને ક્યુ જવાબ પણ તમને ખબર પડી ગયો તો આ બંને વિદ્યુત ભારોને આપણે શૂન્ય અવકાશની અંદર રાખીએ છીએ બંને વચ્ચેનું અંતર કેટલું છે કે ડી જેટલું અંતર છે ઓકે ત્યારે બંને વચ્ચે લાગતું બળ જે છે એ આટલું આપણને આપેલું છે કે ક્યુ સ્કવેર અપોન ડી આટલું થાય ને આપણને એમને ખબર છે કે ને શું લખી શકાય

પણ બધામાં જવાબ સેમ ટુ સેમ જ આવશે હવે ત્યારે આ નવો f છે f ડેશ કેટલું થાય તો પેલું સૂત્ર યાદ કરો મે તમને લખાવ્યું હતું કે k q સ્ક્વેર અપોન આ d ની જગ્યા પર શું લખાય d માઈનસ કેટલો આ ટુકડો છે આ d/3 નો ટુકડો છે પેલું સૂત્ર યાદ કરો r માઈનસ t t અંડર રૂટ k નોટ્સમાં કદાચ લખેલું હશે

જો આ d² કેન્સલ તો અહીંથી બધેથી આ d કેન્સલ ને kq² કેન્સલ તો આ kq² કેન્સલ હવે પહેલામાં સ્ક્વેર છે તો આપણે બંને સાઈડ શું કરી દઈએ સ્ક્વેર રૂટ લઈ લઈએ સ્ક્વેર રૂટ લઈ લઈએ તો અહીંયા આવશે 3 / 5 = 1 / 1 - 1 / 3 + √k / 3 આટલું બચે છે બાકી બધું કેન્સલ થઈ ગયું તો બસ આટલું બચે છે